વિષય છે ગુજરાતી અને પાઠ આપણો છે 12મો બાળ નરેન્દ્ર તો બાળ નરેન્દ્ર વિશે આપણે માહિતી મેળવી હવે આપણે જોઈએ પ્રશ્ન આગળ જોઈએ તો આપણે કયા પ્રશ્ન સુધી લખ્યું તો સ્વપ્રતિમાં પ્રશ્ન 4 સુધી બાળ નરેન્દ્રનો જ્યારે આપણે પાઠમાં જો ત્યારે આપણે આપણને એમાંથી શું જાણવા મળ્યું શું શીખવા મળ્યું તો કે આપણે નીડર બનવું જોઈએ આપણામાં એકાગ્રતા હોવી જોઈએ અને આપણે છે કોઈનાથી ડરવું જોઈએ નહીં જ્યાં સુધી આપણે પોતે અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી અને એમણે જે આપણને સૂત્ર આપ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો એ સૂત્રને આપણે અનુલક્ષીને જાણવું જોઈએ કે ભાઈ આપણે જ્યારે એવું કહીએ કે પ્રશ્ન જે આપણને આવડતો કોઈ દાખલા નથી આવડતા આપણને યાદ નથી રહેતું તો એના માટે આપણે શું કરવાનું સતત પ્રયત્ન કરવાના એકવાર લખો બે વાર લખો પાંચ વાર લખો અને છતાંય એવું લાગે કે હજી યાદ નથી રહ્યું તો આપણે 10 વખત પણ લખવું જોઈએ તો જ આપણને સફળતા મળે આપણે એમ કહીએ કે ભાઈ ચાલો નથી આવડતું જવા દે મૂકી દે તો એવું કરાય નહીં કેમ કે આપણા જે મહાન આપણા આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે એમની પાસેથી આપણને શીખવા મળે કે આપણે જીવનમાં હંમેશા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તો જ આપણે આગળ વધી શકીએ કોઈને જરા કેવા કાર્ય કરે થોડા કાર્ય કરે ઓછી માહિતી હોય તો એ પોતાના જીવનમાં છે આગળ વધી શકતો નથી આવા મહાપુરુષો છે એ આપણને ઘણા બધા સૂત્રો આપ્યા છે આપણે એમના જેવા તો ના બની શકીએ પણ એમના જે કાર્ય છે એના આધારે આપણે આપણું જીવન છે એ પસાર કરી શકીએ અને બીજાને મદદરૂપ થઈ શકીએ એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ હવે આપણે સ્વપ્રતિમાં પેજ નંબર 63 એમાં પ્રશ્ન 5 એ જોવાનો છે ખરા ખોટા તો તમારે હાથમાં પેન્સિલ રાખવાની છે કેમ કે ટૂંકા પ્રશ્ન હોય તો આપણે ફટાફટ કરી શકીએ કરી શકો ને તો તમારે પણ સાથે કરતું જવાનું લખતું જવાનું શબ્દ આધારિત હોય અથવા તો એક એક વાક્ય હોય તો તમે લખી શકો ને તો ચાલો આપણે પ્રશ્ન 5 જોઈએ એમાં આપણાનું છે કે ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે તો પહેલું છે નરેન્દ્રને ઝાડ પર ચડતા બીક લાગતી હોય છે તો સાચું કે ખોટું નરેન્દ્ર કે ઝાડ ઉપર ચડતા ડરતા હતા ના તો એમાં આવશે ચોકડી કે કે ખોટું દાદાજી છોકરાને રાક્ષસનો ડર બતાવે છે તો કે સાચું નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાન દાદાની રાહ જોવે છે તો કે સાચું સાપ આવ્યોને ભૂખ પડતા નરેન્દ્ર ભાગી જાય છે તો એ ખોટું કેમ કે એમનામાં એકાગ્રતા હતી પાંચમું નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું તો કે સાચું હવે આપણે જોઈએ પ્રશ્ન 6 કોણ બોલે છે અને કોને કહે છે એમાં પહેલું તું ક્યારે વૃક્ષ પર ચડ્યો છે તો કે આ વાક્ય કોણ બોલે છે તો કે આ વાક્ય નરેન્દ્ર બોલે છે અને તારકને કહે છે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તો કે આ વાક્ય તારકના દાદા બોલે છે અને નરેન્દ્રને કહે છે જો આગળના વિડીયોમાં આપણે ટૂંકમાં સર સાંભળ્યો પણ તમારે પાઠ્ય વાંચવાનું હો અને પાઠ્ય વાંચતા રહેશો તો જ પ્રશ્ન જવાબ આપણને યાદ રહી જાય પાઠ વાંચીએ કાવ્ય વાંચીએ તો જ આપણને આવડે ને આપણે ખાલી સ્વાપોથી ને પ્રશ્ન જે વાંચી લઈએ તો ક્યારેક આપણને ભૂલાઈ પણ જાય જો આપણે સતત 2-3 વખત પાઠ વાંચ્યો હોય તો ગમે એવો પ્રશ્ન પાઠમાં હોય ને તો એ આપણને આવડી જાય હવે ત્રીજું જોઈએ તને રાક્ષસની બીક રાક્ષસની પણ બીક નથી લાગતી આ વાક્ય તારક બોલે છે અને નરેન્દ્રને કહે છે આ હનુમાન દાદા રહેતા ક્યાં હોય છે તો આ વાક્ય નરેન્દ્ર બોલે છે અને પોતાની માતાને કહે છે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો 5, 6, 7 એ તમે જાતે પણ લખી શકો છો પ્રશ્ન 7 જોઈએ સમાન અર્થી શબ્દ સમાન અર્થ એટલે કે એક જ બે શબ્દ અલગ અલગ હોય પણ એનો અર્થ એક
મીંડા દ્રશ્ય આપેલો છે, પણ એમાં મીંડા દ્રશ્યના આવે આશ્રય આવશે, એમાં જો શ્રણય જોડેલો છે. હવે હિચકો, જ્યારે આપણે હી બોલીએ છીએ ત્યારે નાક દ્વારા સ્વર ઘસાઈને બહાર આવે છે, એટલે હ ઉપર અનુસ્વાર પણ આવશે અને ઈયા પ્રત્યે આવતો હોવાથી એમાં દીર્ઘ ઈ આવે, હિચકો. હવે ઋષિ, તો ઋ છે એમાં હસ્વ ઉ આવે, દીર્ઘ ઉ આવે નહીં. શી, શિવાય ઈયા પ્રત્યે આવતો નથી, માટે એમાં હસ્વ ઈ આવશે. હવે જોઈએ આપણે આગળનો શબ્દ છે પદ્માસન. તો પદ અને મ છે એ જોડેલા આવશે, પદ્માસન એ શબ્દ છે, તમારે જાતે લખવાનો છે. હવે આપણે પ્રશ્ન 10 જોઈએ, તો એમાં છે શબ્દ સમૂહો માટેનો એક શબ્દ. તો જ્યાં જ્યાં બધા શબ્દ હોય, 2 થી 3 કે 3 થી 4 શબ્દ હોય, પણ એ શબ્દની જગ્યાએ આપણે ફક્ત એક શબ્દ લખીએ એને કહેવાય શબ્દ સમૂહ માટેનો એ શબ્દ. પહેલું, ડરે નહીં તેવું, તો શું આવે? નીડર. ઊંચેથી નીચે પડવું, તો એને શું કહેવાય? કૂદકો કહેવાય. ફળ ઝાડનું ખેતર, તો કેવાડી. ઓમ એવો ઉચ્ચાર, એટલે કે ઓમકાર. પ્રશ્ન 11 જોઈએ, નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પહેલો આવશે રવાડે ચડવું, તો કે ખોટી આદતમાં પડવું. નરેન્દ્રના તારાના દાદા છે ને, એ હંમેશા તારકને કહે છે કે તું ક્યાં આની આના રવાડે ચડે રીતી. નરેન્દ્રના રવાડે ચડે છે એ તો વડના વાંદરા ઉતારે એવો છે, એમ કહે છે નાના. વડના વાંદરા ઉતારવા એટલે કે ખૂબ જ તોફાની હોય. જો નાના નાના છોકરા છે ને, ખૂબ તોફાની હોય. આપણે ઘણી વખત મમ્મી એમ કહેતા હોય કે આપણે બીજાના મોઢે સાંભળીએ કે આ તો સાવ વડના વાંદરા ઉતારે.